नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, शुभ सवार, जय श्री कृष्ण, जय माताजी, जय जिनेन्द्र, जय स्वामीनारायण बधाने। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 आंकड़ाशास्त्र विषयनी अंदर प्रकरण 3 जेमां आपणे अवर्गीकृत माहिती अने वर्गीकृत माहितीना मध्यवर्ती स्थितिना मापमां मध्यक विषय आपणे अभ्यास करता था। तो आजे आपणे विद्यार्थी मित्रों एनी अंदर सतत आवृत्ति वितरण, वर्गीकृत माहिती में सतत आवृत्ति वितरणना दाखलाओ शुरू करवा जई रह्या छीए। तो आप सौ कोई मारी साथे एने समझवानो प्रयत्न करिए। जो सामे सौ प्रथम सतत आवृत्ति वितरण એટલે કોને સતત આવૃત્તિ વિતરણ કહેવાય? તો કે જેમાં વર્ગ અંતરાલ આપ્યા હોય અને સાથે આવૃત્તિ આપી હોય તો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય। જેમ કે તમારી સામે છે પહેલો દાખલો, નીચે જણાવેલ માહિતીનો મધ્યક મેળવો, જેમાં પહેલું ખાનું આપેલું છે વર્ગ અને બીજું ખાનું આપેલું છે આવૃત્તિ। વર્ગની અંદર 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને એના વિશેની આવૃત્તિઓ આપેલી છે 4, 6, 22, 10 અને 8। તો દરેક વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપેલી હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણનો દાખલો કેવી રીતે ગણાય એ આપણે જોઈએ મિત્રો। ચાલો તો આ દાખલો ગણવાની શરૂઆત કરીએ। આ રકમ આપેલી છે, હવે એના ઉપરથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। तो पहला वेला जवाब जोईए, जवाब माटे शूँ करवानू? तो के जवाबनी अंदर तमारे 5 खानानू टेबल बनावानू बनशे, बराबर। जेमा तमारे पहलू खानू जे छे ए रकम माथी ज तमारे जोईने लखवानू रहे के वर्ग, बराबर। तो वर्ग आपणने रकम में ज आपेला छे, बधा ज वर्ग आपेला होय ए वर्ग लखी वर्गना खाना में 10 थी 20, 20 थी 30, 30 थी 40, 40 थी 50, 50 थी 60 વર્ગનું ખાનું બની જાય એટલે બીજું ટેબલ આપણે બનાવવાનું આવૃત્તિ, જેને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય, એટલે એને શોર્ટ ફોર્મ FI વડે પણ દર્શાવાય છે। તો આવૃત્તિઓ પણ આપણી પાસે છે અને આવૃત્તિનો ટોટલ હોય એ ટોટલને કહેવાય σFI અથવા નંબર ઓફ ઓબ્ઝર્વેશન, એટલે કે કુલ સરવાળો N। તો જેનો સરવાળો આપણે કરશું તો આપણને સરવાળો મળશે N બરાબર 50। તો વર્ગ અને FI જે રકમમાં જ આપેલા હતા એની મદદથી તમે ટેબલ બનાવ્યું। હવે સાવ સિમ્પલ ત્રીજું ખાનું મિત્રો જાતે બનાવવાનું, જેને કહેવાય મિડલ વેલ્યુ, વર્ગ અંતરાલની મધ્ય કિંમત। એ કેવી રીતે મળે? તો તમે શીખી ગયા છો 8માં 9માં ધોરણની અંદર કે માની લો કે પહેલો વર્ગ હોય 10 થી 20, બરાબર। તો એમાં 10 છે ને અધ સીમા કહેવાય, 20 છે ને ઉર્ધ્વ સીમા કહેવાય। મધ્ય કિંમત કેવી રીતે મળે? તો કે અધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે અહીંયા આપણે એવું કરીએ કે 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે કે 30 ભાગ્યા 2, એટલે જવાબ આવે 15। તો પહેલા વર્ગની મધ્ય કિંમત 10 થી 20ની આવી 15। એવી જ રીતે આપણે બીજો વર્ગ હોય 20 થી 30, તો એનો સરવાળો કરીએ તો 50 ભાગ્યા 2 એટલે 25। તો બીજા વર્ગની મધ્ય કિંમત આવે 25। સેમ ત્રીજા વર્ગ અંતરાલની, તો કે એની મધ્ય કિંમત આવે 35। ચોથા વર્ગ અંતરાલની મધ્ય કિંમત આવે 45। પાંચમા વર્ગની મધ્ય કિંમત આવે 55। આ જે મધ્ય કિંમતો આવી એને તમે XI તરીકે પણ ઓળખી શકો, એ તમારો XI છે। વર્ગ અંતરાલમાં આપણે નક્કી ન કરી શકીએ, જ્યારે મધ્ય કિંમતને આપણે XI તરીકે લઈએ છીએ। જ્યારે મધ્ય કિંમતો વચ્ચેનું અંતર સમાન હોય, વર્ગ લંબાઈ સમાન હોય, ત્યારે દાખલો આપણે FI XIની રીતે નહીં ગણતા, નવી ચલ કિંમત DI લેશું। DI કેવી રીતે લેવાય? તો કે DI લેવા માટેનું સૂત્ર છે XI - A/C, જે આની પહેલાંના લેક્ચરમાં તમને સમજાવી દીધું છે કે DI એટલે નવો ચલ, ટૂંકો ચલ, બરાબર। શું કામ લેવો પડે? તો કે ગણતરીના કાર્યને સરળ કરવા માટે, જેમાં A એટલે એઝ્યુમ કરેલી વેલ્યુ, ધારેલી મધ્યક અથવા ધારેલી કિંમત, C એટલે વર્ગ લંબાઈ જેના વડે આપણે ભાગાકાર કરીએ। તો મિત્રો આ દાખલાની અંદર હું XIમાંથી કોઈ એક રકમ માઇનસ કરીશ
અત્યાર સુધી આપણે એવું શીખ્યા છીએ કે નાનામાં નાની રકમ માઇનસ કરવી એટલે આપણી પાસે માઇનસમાં વેલ્યુ જ ન આવે. ફરી પાછું તમને દસમા ધોરણની જેમ શીખવાડું, વચ્ચેની કિંમત માઇનસ કરી. એટલે માની લો કે હું અહીંયા મધ્ય કિંમત છે એમાંથી 35 છે ને એ તરીકે લઉં છું, તો હું XI માંથી 35 માઇનસ કરીશ અને 10 વડે ભાગાકાર કરીશ, એટલે કે સી એટલે 10. તો જુઓ, પહેલો XI એટલે 15, 15માંથી 35 જાય તો -20 વધે, એને ભાગ્યા 10 કરો તો જવાબ -2 આવે. બરાબર? તો મિત્રો, -2 કેવી રીતે આવ્યા એ તમને સમજાઈ ગયું. હવે બીજો DI લઈ, તો કે XI એટલે 25 છે, 25 - 35 એટલે -10, ભાગ્યા 10 કરો એટલે -1 આવશે. હવે ત્રીજી કિંમત લઈ, 35 - 35 કરો તો 0 આવે, 0 ભાગ્યા 10 કરો એટલે જવાબ 0 જ રહે. સેમ એવી રીતે 45 - 35 કરો તો 10 આવે, 10 ભાગ્યા 10 કરો એટલે 1 આવે. હવે તો કે 55 - 35 એટલે 20, 20 ભાગ્યા 10 એટલે 2. તો આવી રીતે આપણે DI મેળવી શકીએ. અહીંયા મેં ધારેલો મધ્યક 35 લીધો છે. તમે 15 લઈને પણ આ દાખલો ગણી શકો, 25 લઈને પણ કરી શકો, તો DI એ રીતે અલગ અલગ આવશે. આવી રીતે વર્ગવાળા કોઈ પણ દાખલાની અંદર ચોથું ખાનું આપણે બનાવવાનું DI નું. હવેનું ખાનું મિત્રો આપણે બનાવવાનું FIDI. FIDI એટલે આવૃત્તિ અને DI નામના ચલનો ગુણાકાર. માની લો કે પહેલું આવૃત્તિ છે 4, પછી છે -2, તો એ બેનો ગુણાકાર થાય 4 - -2 એટલે -8, પછી 6 - -1 એટલે -6, 22 - 0 એટલે 0, 10 - 1 એટલે 10, 8 - 2 = 16. આનો ટોટલ કરી એને કહેવાય σFIDI. તો σFIDI બરાબર આવશે બાર. બરાબર? તો σFIDI એટલે +12 આવ્યા. તો આ રીતે દાખલાની ગણતરી કરતા પહેલાં આપણે આવું ટેબલ બનાવવાનું. સતત આવૃત્તિ વિતરણમાં બે વસ્તુના ટોટલ કરવાના, એનનો ટોટલ અને σFIDIનો ટોટલ. ચાલો, હવે ટેબલ બની ગયું તો હવે આપણે મધ્યકની ગણતરી કરીએ. બરાબર? એટલે આપણે ટાઇટલ આપશું પહેલાં વહેલા મધ્યકની ગણતરી. હવે મિત્રો, તમને સૂત્ર તો મધ્યકનું સતત આવૃત્તિ વિતરણનું લખાવી જ દીધું છે. તો કે X¯ બરાબર a + σFIDI / n × c, જેનામાં તમને બધી જ ખબર છે. હવે આપણે કિંમત મૂકતા જાય, માની લ્યો કે a, તો કે a એટલે આપણે બાદ કરેલી રકમ હોય એને a કહેવાય, તો આમાં પ્લસ કરવાની, ભાગાકાર કરેલી રકમ વડે અહીંયા ગુણાકાર કરવાનો, તો કિંમત મૂકીએ. બરાબર? તો ચાલો આપણે અહીં કિંમત મૂકતા જાય, a એટલે 35 વત્તા σFIDI એટલે 12 બરાબર, n એટલે 50 અને વર્ગ લંબાઈ હતી 10 એટલે ×10. બરાબર? સાદુરૂપ તમને મિત્રો આપતા આવડ્યાનું. બરાબર? તો 35 વત્તા 12 × 10 એટલે 120. બરાબર? એને ભાગ્યા 50, તો 35 વત્તા 120 ભાગ્યા 50 એનું સાદુરૂપ આપી, તો 35 વત્તા 2.4, 120 ભાગ્યા 50 કરો એટલે 2.4. હવે બેનો ટોટલ કરો, સાવ સિમ્પલ, 35 વત્તા 2.4 એટલે જવાબ આવશે 37.4. તો મિત્રો, આ દાખલામાં X¯ની કિંમત 37.4. બહુ સિમ્પલ, દસમા ધોરણમાં તમે ઓલરેડી શીખી જ ગયા છો. બરાબર? તો આવા નવા મિત્રો તમે બીજા બે દાખલા તમને આપું છું. આ દાખલો તમને સરસ રીતે સમજાઈ ગયો હશે, જેથી કરીને તમને ખ્યાલ આવી ગયો સતત આવૃત્તિ વિતરણની અંદર. તો હવે જોઈએ આપણે એનો દાખલો. બરાબર? તો હવે આપણે જોઈએ હોમવર્ક માટે તમે આજે બે દાખલા ગણી શકો, તો સરસ રીતે તમે હોમવર્ક પણ કરી શકો, આ પ્રમાણેનું ટેબલ પણ બનાવી શકો. તો તમને હોમવર્કનો એક દાખલો આપ્યો છે સેમ મેથડનો, નીચે જણાવેલ માહિતીનો મધ્યક મેળવો, જેમાં પહેલું ખાનું આપ્યું છે વર્ગંતરાલ 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 થી 600. બીજું ખાનું આપ્યું છે મિત્રો તમને આવૃત્તિ 35, 60, 75, 38 અને 22. ચાલો, આ દાખલો તમે હોમવર્કમાં ગણજો. એકથી તો તમને સંતોષ નહીં થાય, એ દિલ માંગે મોર. તો તમને બીજો હજી એક દાખલો પણ હોમવર્કમાં આપી દઉં. બરાબર? તો કે નીચે જણાવેલ માહિતીનો મધ્યક શોધો. વર્ગંતરાલ આપ્યા છે 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25. આવૃત્તિ આપી છે 8, 12, 17, 14 અને 9. મિત્રો, બરાબર? ચાલો, તો આ બે દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે,
બંને દાખલા મિત્રો તમે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી લેજો, હું તમને એના જવાબ સોલ્વ કરાવીશ. થેન્ક યુ વેરી મચ મિત્રો, તમને સરસ સમજાઈ ગયું હશે બરાબર. તો અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.